સ્પીપા પ્રવેશ પરીક્ષા બે હજાર ત્રેવીસ સ્પીપા વિશે અગાઉ વિડીયો જોઈ ગયા છીએ જેમાં બેઝિક જાણકારી આપવામાં આવેલી છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે આ વિડીયોમાં સ્પીપા પ્રવેશ પરીક્ષા જેમાં પરીક્ષાનું માળખું સિલેબસ સ્કોલરશિપ મહત્વની સૂચનાઓ શું છે વગેરેની જાણકારી વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો સ્પીપા પ્રવેશ પરીક્ષા આના માટેનું માળખું શું છે તો સ્પીપા પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં હોય છે પ્રથમ તબક્કો જેમાં પ્રીલી પરીક્ષા લેવામાં આવે છે અને બીજો તબક્કો છે તેની અંદર નિબંધ પરીક્ષા લેવામાં આવે છે તો આ રીતે પ્રવેશ પરીક્ષા તેમાં બે ભાગ પ્રિલી અને નિબંધ એવી રીતે જોવા મળે છે સ્ટેજ એક પ્રિલી પરીક્ષા તો તેમાં પેપર નંબર એક જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ એમસીક્યુ પેપર હોય છે એમસીક્યુ સો એમસીક્યુ હોય છે આની અંદર સમય જે છે બે કલાકનો આપવામાં આવે છે અને માર્ક્સ બસો માર્ક્સ હોય છે તેવી જ રીતે પેપર નંબર બે એપ્ટિટ્યુડ ટેસ્ટ તો તેની અંદર એમસીક્યુ ટેસ્ટ એમસીક્યુ પચાસ હોય છે સમય દોઢ કલાકનો આપવામાં આવે છે અને આના માર્ક્સ સો માર્ક્સ હોય છે સ્ટેજ એક પીલી પરીક્ષા આમાં ભાષાનું માધ્યમ શું હોય છે તો ભાષાનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી જોવા મળે છે સ્ટેજ એક પીલી પરીક્ષા આમાં નેગેટિવ માર્ક્સ હોય છે કે કેમ તો આની અંદર ખોટા જવાબ માટે અથવા એક કરતાં વધુ જવાબ માટે ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકા નેગેટિવ માર્કિંગ જોવા મળે છે સ્ટેજ એક પ્રિલી પરીક્ષા તેની અંદર મેરિટની ગણતરી કઈ રીતે થાય છે તો આમાં મેરિટ માટે સ્ટેજ એક પ્રિલી પેપર એક તેવી જ રીતે પેપર નંબર બે આ બંને પેપરના સંયુક્ત માર્કના આધારે મેરિટની ગણતરી થાય છે સ્ટેજ બે નિબંધ તેનું માળખું આવી રીતે રહેશે નિબંધ તેમાં નિબંધની ભાષા અંગ્રેજી અથવા ગુજરાતી એક નિબંધ લખવાનો રહેશે શબ્દ મર્યાદા એક હજાર શબ્દ સમય દોઢ કલાક અને સો માર્ક્સ રહેશે પ્રવેશ પરીક્ષાનું ફાઇનલ મેરિટ કઈ રીતે બને છે તો આમાં કુલ ચારસો માર્ક્સ તેને ધ્યાને લેવામાં આવે છે જેમાં પ્રિલી ત્રણસો માર્ક્સ નિબંધ સો માર્ક્સ એ રીતે ચારસો માર્ક્સને ધ્યાને લઈને મેરિટ બનાવવામાં આવે છે પ્રવેશ પરીક્ષાના કેન્દ્રો તો આમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મહેસાણા આટલા કેન્દ્રો છે સિલેબસ પ્રિલી પરીક્ષા તેના વિશે જોઈએ સામાન્ય અભ્યાસ તેના માટેનું પેપર એક તેનો સિલેબસ તો આની અંદર કરંટ ઇવેન્ટ્સ સાંપ્રત પ્રવાહો ભારતનો ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર પંચાયતી રાજ પબ્લિક પોલિસી અર્થશાસ્ત્ર અને સામાજિક વિકાસ જનરલ ઇસ્યુઝ પર્યાવરણ ઇકોલોજી બાયોડાયવર્સિટી વગેરે મુદ્દાઓ છે અને જનરલ સાયન્સ સામાન્ય અભ્યાસ બે એપ્ટિટ્યૂડ ટેસ્ટ તો આની અંદર જુદા જુદા મુદ્દાઓ અહીં દર્શાવ્યા પ્રમાણે કોમ્પ્રિયન્શન ઇન્ટરપર્સનલ સ્કિલ લોજિકલ રીઝનિંગ ડિસિઝન મેકિંગ જનરલ મેન્ટલ એબિલિટી ઇંગ્લિશ લેંગ્વેજ વગેરે જેવા મુદ્દાઓ છે સ્પીપા પરીક્ષા પાસ થયા બાદ સ્કોલરશીપ મળે કે કેમ તો આમાં સ્કોલરશિપ મળવાપાત્ર છે અહીં દર્શાવ્યા પ્રમાણે સ્પીપા પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટેની તાલીમ તેમાં બે હજાર રૂપિયા મળવાપાત્ર છે સાત મહિના સુધી યુપીએસસી પ્રિલિમ પાસ કરીએથી મેઇન્સ માટેની તાલીમ તો આની અંદર ભાઈઓ માટે રૂપિયા પચીસ હજાર બહેનો માટે રૂપિયા ત્રીસ હજાર સહાય મળવાપાત્ર છે યુપીએસસી મેઇન્સ પાસ કરીએથી ઇન્ટરવ્યૂ માટેની તાલીમ તેમાં પણ ભાઈઓ માટે પચીસ હજાર બહેનો માટે ત્રીસ હજાર યુપીએસસી ફાઈનલ મેરિટમાં સિલેક્શન થઈએ ભાઈઓ માટે એકાવન હજાર બહેનો માટે એકસઠ હજાર સહાય મળવાપાત્ર છે સ્નાતક છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આમાં અરજી કરી શકે છે કે કેમ તો આવા વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે આ ટ્રેનિંગ ક્લાસ માટેની અરજી પ્રક્રિયા અરજી સ્ટેપ્સ શું છે તો જસની વેબસાઈટ તેમાં રજીસ્ટ્રેશન મેનુ તેમાં એપ્લિકેશન ફોર્મ ત્યારબાદ સિગ્નેચર એન્ડ ફોટો અપલોડ કન્ફર્મ એપ્લિકેશન ફી અને પ્રિન્ટ એપ્લિકેશન આવી રીતે સ્ટેપ રહેશે મહત્વની તારીખો છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ છે અપડેટ સૂચના માટે ઓજસની વેબસાઈટ જોતા રહેવું પ્રવેશ પરીક્ષાની તારીખ પ્રથમ તબક્કો એમસીક્યુ અગિયાર છ બે હજાર ત્રેવીસ બીજો તબક્કો નિબંધ ટેન્ટેટિવ જૂન જુલાઈ બે હજાર ત્રેવીસનો મહિનો છે પ્રથમ તબક્કાની એમસીક્યુ ટેસ્ટ માટે હોલ ટિકિટ ઓજસની વેબસાઇટ પરથી પ્રથમ તબક્કા માટે એક છથી અગિયાર છ બે હજાર ત્રેવીસ વચ્ચે મહત્ત્વની સૂચનાઓ પ્રિલિપ પરીક્ષા પેપર એક અને પેપર બે બંને પરીક્ષામાંથી કોઈ પેપરમાં ગેરહાજરી હોય તો મેરિટમાં સમાવેશ થાય કે કેમ તો મેરિટમાં સમાવેશ થશે નહીં બંને પેપર ફરજિયાત છે પ્રીલી પેપર એક અને પેપર બે તેમાં પ્રશ્નનો જવાબ આપવામાં ન આવે તો નેગેટિવ માર્ક્સ થાય કે કેમ તો નેગેટિવ માર્ક્સ થશે નહીં પ્રથમ તબક્કાનું પરિણામ આશરે કેટલા સમયમાં ઓનલાઈન પ્રસિદ્ધ થાય તો આશરે વીસ દિવસમાં ઓનલાઈન પ્રસિદ્ધ થાય છે સ્પીપામાં એડમિશન બાદ કઈ કઈ સુવિધાઓ મળે છે તો સ્પીપામાં ટ્રેનિંગની સુવિધા રીડિંગ રૂમ ફ્રી વાઈફાઈ લાઇબ્રેરી પ્રોત્સાહન સહાય એટલે કે સ્કોલરશિપ વગેરે સુવિધાઓ મળે છે હેલ્પલાઇન નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વિડિયો દ્વારા સ્પીપા પ્રવેશ પરીક્ષા તેના વિશે મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થઈ હશે વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે